हाय विद्यार्थी मित्रों, केम छो? हूँ सोहम सर, फिजिक्स टीचर, आराध्य क्लासेस। हाँ, हवे आजनी चर्चा शू छे? आजनी चर्चा बहुत जोरदार छे अने बहुत मजा आवानी छे। एक्चुअली आजे संडे छे तो आम तो रजा हती, पण घरे बैठा बैठा अचानक विचार आव्यो सवारमां, यार भणावू छे, कोक ने तो भणावू, कोई छे नहीं लॉकडाउनमां एकलो एकलो, तो आई गयो શૂટ કરવા માટે અહીંયા શૂટિંગ રૂમમાં। તો અંદરથી બહુ સારી ફિલિંગ્સ આવે છે કે આજે હું કંઈક જોરદાર ભણાવવાનો છું, અંદરથી સવારનો આમ થનગનાટ થાય છે। સો કીપ વોચિંગ ધ વિડીયો ટિલ ધ એન્ડ, તને મજા આવશે, બરાબર? જો ઉર્જાના કયા કયા એકમો તું જાણે છે? જેમ કે અત્યાર સુધી આપણે ઉર્જાને છે ને જૂલમાં જ ડીલ કરી છે। ઉર્જાના એકમને શું લખીએ છીએ? જૂલ, રાઈટ? કા સીજીએસ હોય તો અર્ગ। પણ જ્યારે ન્યુક્લિયર ફિઝિક્સ ભણીશું કે જ્યારે એટમિક ફિઝિક્સની મેટર ચાલતી હોય, પરમાણવીય લેવલે બહુ સૂક્ષ્મ ગણતરીઓ થતી હોય, ત્યારે ઉર્જા માટે જૂલ ચાલશે નહીં। ત્યારે ઉર્જા માટે એક નવો એકમ છે જે આજે તારે જાણવાનો છે, ઇલેક્ટ્રોન વોલ્ટ। શું છે નવો એકમ? ઇલેક્ટ્રોન વોલ્ટ। હા, તો આજનો પ્રશ્ન છે ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા પ્લસ એનું જૂલમાં રૂપાંતરણ, બરાબર? પણ આમ તો છે બે જ સ્ટેપની થિયરી, એકમાં વ્યાખ્યા અને બીજામાં જૂલનું મૂલ્ય, વાર્તા પૂરી। પણ હું મારે ડાયરેક્ટ ઇલેક્ટ્રોન વોલ્ટ નહીં ભણાવું તને, મારે તને બહુ જબરદસ્ત કંઈક ફીલ કરાવવું છે આજે। ચાલ જો ફીલ કરાવું, અને તને એમ હોય કે ફીલ નહીં કરવું તો 6 થી 7 મિનિટનો વિડીયો સ્કીપ કરીને આગળ જતો રહે, ત્યાં તને ખાલી થિયરી મળશે। આ 7 મિનિટમાં બધું બહારની વાતો કરું, જો તરું 11 સાયન્સ વાગોળી નાખું આખું। જો એક ઘટનાની વાત કરીએ, સપોઝ આ એક પાત્રમાં પાણી ભર્યું છે, બરાબર? આમ ટીંગ ડીંગ 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 ટીંગ ડીંગ 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 ડીંગ, એ પાણી 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 પાણી। હા, બાજુમાં એક બીજું પાત્ર છે જેમાં ઓછું પાણી છે, પ્રમાણમાં કાં તો નથી કાં તો ઓછું છે। હવે અહીંયા એક આપણે પાઇપ લગાવી દઈએ વચ્ચે, તો બહુ કોમન સેન્સની વાત છે, બહુ સામાન્ય બુદ્ધિ છે કે પાણી આ બાજુ ફ્લો થશે, પાણીનું વહન આ બાજુ થશે, રાઈટ? તો આપણે શું નોંધ્યું અહીંયા આ ઘટનામાંથી? શીખ્યા એવું કે પાણી જ્યાં હાઈ લેવલ હોય ત્યાંથી લો લેવલ તરફ વહન પામે, બરાબર ને? હાઈ લેવલ તરફથી લો લેવલ તરફ વહન પામે, રાઈટ? ઓકે, બીજી એક ઘટના બતાવું। જેમ કે એક લોખંડનો સળિયો છે, આમ જો તું શાંતિથી ભણ, કોઈ ઉતાવળ નથી, રવિવાર જ છે, મજા કર। આ એક લોખંડનો સળિયો છે, બરાબર? હવે અહીંયા છે ને એક સ્પિરિટ લેમ્પ અથવા તો બર્નર અથવા તો સગડી કંઈ બી ચાલુ કરી દે, આમ ચાલુ કરી દે, એટલે આ સળિયો ગરમ થવાનો ચાલુ થઈ જશે। આ હીટ આપી રહ્યા છે, ઉષ્મા, આ ગરમ થાય સળિયો। ગરમ થતાં થતાં તે ઓબ્ઝર્વ કરીશ કે થોડી વાર પછી અહીંયા ગરમ થશે, પછી આ, પછી આ, પછી આ, પછી આ, પછી આ, પછી છેલ્લે છે ને આ છેડો ગરમ થાય છેલ્લે। કેમ એવું થયું? તો સૌ પહેલાં ગરમી અહીં આવી અને અહીંથી આમ ગઈ, રાઈટ? ઉષ્મા અહીંથી આમ ગઈ। અચ્છા, અહીંયા ટેમ્પરેચર કેવું હતું? હાઈ। અહીંયા ટેમ્પરેચર કેવું હતું? લો। તો તે જોયું, જેમ પાણી હાઈથી લો તરફ જાય છે એ જ રીતે ઉષ્મા પણ હાઈથી લો તરફ જઈ રહી છે, હે ને? હા, હજી એક ઘટના બતાવું, જો આ બે ઘટના મજા આવી ને, તો વન મોર ઘટના। સપોઝ સ્પિન બોલિંગ, ક્રિકેટ તો રમતા હશો, પેલો દડો આમ કે આમ નાખે એટલે આમ કેવો આમ ડીંગ 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 ફરતો 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 જાય, અને એ દડો ટપ્પી પડે ને એટલે કેવો ઉછળે આમ ભૂમ બધી। સ્પિન બોલિંગમાં એ જ છે કે બેટ્સમેનને છે ને એમ થાય ટપ્પી પડીને દડો અહીંયા આવશે, પણ ખરેખર દડો ટપ્પી પડીને સહેજ ઉપર આવે, એટલે બેટ્સમેન ચકરાઈ જાય અને એની માટે ટ્રબલિંગ દડો હોય, એટલે સ્પિન બોલિંગ ડેન્જરસ કહેવાય। હા, કે તમને ડિસિઝન તમારું વીક કરી નાખે, તમારું જજમેન્ટ વીક પાડી દે, તમે જ્યાં વિચાર્યું એના કરતાં અલગ હાઈટ ઉપર દડો આવે, રાઈટ? ઓકે, એવું કેમ થાય? તો એમાં બી હાઈ લોવાળો કોન્સેપ્ટ તને સમજાવજો। કેમ કે આ હવાની ધારારેખાઓ છે, આમ હવાની ધારારેખાઓ છે, બરાબર? જેવો દડો આ ધારારેખાઓમાં આવ્યો એટલે સ્પિન દડો આમ ફરતો હોય, આમ એ ફરતો હોય એટલે શું કરે? ઉપરની ધારારેખાઓને છે ને પોતાની સાથે ઘસડી લે, આમ ઉપરની ધારારેખાઓને આમ પોતાની સાથે આમ ઘસડી લે, એટલે ધારારેખાઓ બધી નજીક નજીક થઈ જાય, એમ જે હવાની ધારારેખાઓ છે નીચે તો ખુલ્લી જ છૂટી છૂટી હોય છે, પણ ઉપર છે ને ધારારેખાઓ ગીચો ગીચ થઈ જાય, ધારારેખાઓના ગીચ થવાથી
त्यां स्पीड वधी जाए, स्पीड वधे ने एटले आ जगह प्रेशर केवुं थई जाए लो। बर्नुलीना समीकरण प्रमाणे स्पीड बढ़ता है उधर प्रेशर लो होता है, ये बर्नुली सीखा है ना ग्यारहवीं में, हाँ वही बता रहा हूँ। तो आ जगह प्रेशर केवुं थई जाए लो। तू समझो शुं थयुं घटनामां, स्पिन दड़ो आयो, ए दड़ो फरतो तो એટલે ઉપરની ધારારેખાઓને પોતાની સાથે ગૂંચળું કરી નાખ્યું એટલે જગ્યા ઓછી થઈ ગઈ, ધારારેખાઓ બધી ગીચોગીચ થઈ ગઈ, ગીચોગીચ થઈ એટલે સ્પીડ વધી ગઈ, ધારારેખાઓની સ્પીડ વધી એટલે પ્રેશર લો થઈ ગયું, પણ નીચે તો એવું કંઈ થયું નહીં એટલે નીચે તો પ્રેશર હાઈ જ રહ્યું। તો જો પ્રેશરમાં ફરક આવી ગયો હાઈ લોનો, તો હવે આ દડો હાઈથી લો તરફ જાય ને, સમજો। આ ઘટનાને ડાયનેમિક લિફ્ટ પણ કહેવાય, કે ગતિમાં હતો અને અચાનક લિફ્ટ થઈ ગયો, દડો સ્પિન દડામાં જતો હતો અને અચાનક હવામાન હવામાં જ ઉપર ઉડે, એવું નહીં ટપ્પી પડ્યા પછી, હવામાન હવામાં બી આમ આડો સ્વિંગ નહીં કરતા દડો, સ્વિંગ દડો હવામાન હવામાં જ આમ વળી જાય છે, હા એવું આ ઘટના છે। ડાયનેમિક લિફ્ટ, લિફ્ટ એટલે ધક્કો વાગ્યો આને ઉપર તરફ, કોણે માર્યો ધક્કો? કોઈએ નહીં માર્યો, જેમ કે આ પાણીને અહીંથી અહીંયા જવા માટે કોઈએ ધક્કો નહીં માર્યો, હાઈ લોનો ફરક હતો એટલે આમ ગયો, અહીંયા પ્રેશર ડિફરન્સ જ કહેવાય બરાબર, રોજી એ જ પ્રમાણે। અહીંયા જો ગરમીને આમથી એમ કોઈ ધક્કો નહીં માર્યો, હાઈ લોનો ફરક હતો, એ ત્યાં દડાને બી અહીંયા કોઈ ધક્કો નહીં માર્યો, હાઈ અને લોનો ફરક એટલે હાઈથી લો તરફ દડો આમ ઉપર ઉછળે આમ। તો આ ત્રણેય ઘટનાઓ તને એટલું તો મગજમાં પાક્કું કરી દે કે વસ્તુઓ જનરલી વધુથી ઓછા તરફ જવાનું બિહેવિયર ધરાવે છે, હેને? હવે આવું ફિઝિક્સ તારી ડેલી લાઈફમાં રોજ આવતું હોય છે, આવું ફિઝિક્સ તારી ડેલી લાઈફમાં રોજ આવતું હોય છે, પણ આપણે આને કોઈ દિવસ ઓબ્ઝર્વ જ નથી કરતા, કેમ? આપણો બધો ઇન્ટરેસ્ટ ક્યાં હોય? ચોપડીમાં જે લખ્યું છે બધું ગોખી જવાનું, પાંચ સાત વાર લખીને પ્રેક્ટિસ કરી જવાની અને મસ્ત એક્ઝામમાં જઈને લખી દેવાનું, માર્ક્સ લઈ લેવાના અને ખુશ, આ હા 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 80% આવી ગયા, 90% આવી ગયા। બટ તું શીખા ક્યાં? ફિઝિક્સ શીખને કી ચીજ હે, રટને કી ચીજ નહીં હે, એને ગોખવાનું જ ના હોય। આ બધી ઘટનાઓ તારા જીવનમાં રોજ થતી જશે, ક્યાંક ને ક્યાંક પાણીને હાઈથી લો તરફ જતા જોયું જ હશે, તે ક્યાંક ને ક્યાંક તે સળીઓ ગરમ થતા જોયો જ હોય, ક્યાંક ને ક્યાંક દડો સ્પિન થતો જ હોય, હે ને? હા, આ બધી ઘટનાઓ રોજ જોઈએ છીએ, પણ આની અંદરનું સાયન્સ આપણે ઓબ્ઝર્વ નહીં કરતા, કેમકે આપણને ઓબ્ઝર્વેશનની ટેવ ઓછી છે। જબકી જેટલા પણ મહાન વૈજ્ઞાનિક થઈ ગયા ને, આઇન્સ્ટાઈન સાહેબ ને બધા, એક જ વસ્તુ કહેતા કે બાળકનું ઓબ્ઝર્વેશન અને એનું ઇમેજિનેશન, આ બે જ વસ્તુ એને જીનિયસ બનાવે, જેટલું સારું ઓબ્ઝર્વેશન, ઓબ્ઝર્વેશન એટલે જે વસ્તુ થઈ રહી છે ને એની અંદર કારણો શોધવા, એને ઝીણવટથી જોવું, એને કહેવાય ઓબ્ઝર્વેશન। ખ્યાલ આવ્યો? જેમ કે હું એક છોકરાને કહું કે આ પેનને ઓબ્ઝર્વ કરો, તો છોકરો શું કહેશે? સાહેબ પેન વ્હાઈટ છે અને બ્લેક છે, બે કલરની, બે કલર આમાં છે। હજી બીજા એક છોકરાને કહું કે આને ઓબ્ઝર્વ કરવે ફરીથી, તો હજી ધ્યાનથી જોશે ને તેને દેખાશે કે અહીંયા લાલ પટ્ટી છે, અહીંયા હજી બ્લેક અક્ષર છે, અહીંયા એની પ્રાઇસ લખી છે। હજી ત્રીજા છોકરાનો કહે હજી ઝીણવટપૂર્વક ઓબ્ઝર્વેશન કર, તો એ શું કરશે? પેનને આમ ખોલશે ને કે સાહેબ અંદર આટલા ડાયામીટરનો પોઈન્ટ છે, વર્નિયરથી છે ને આનું ડાયામીટર કાઢ નાખશે, એને કહેવાય ઓબ્ઝર્વેશન। સમજો? અમુકને ખાલી વ્હાઇટ બ્લેક કલર દેખાતો હોય, અમુકને આ અક્ષરો દેખાતા હોય, અમુકને પોઈન્ટનો ડાયામીટર બી દેખાઈ જાય, લે વ્યાસ પોઈન્ટનો માપી લાવે, સમજો? પછી હજી ડીપ ઓબ્ઝર્વેશન કરે ને, તો અમુક લોકો આ પોઈન્ટમાં ઇંક ફ્લો કેમ બહાર તરફ થઈ રહ્યો છે એ બી કહી દે, અક્ષરો કેમ કાગળ પર ચોંટી જાય છે, પૃષ્ઠતાણ શું કામ કરે છે ત્યાં, બધું બહુ ઓબ્ઝર્વેશન, તું જેટલું અંદર જાય ને એને ઓબ્ઝર્વેશન કહેવાય ફિઝિક્સમાં, એવું ઓબ્ઝર્વેશન રાખવાનું, બરાબર? હવે આનો સ્ક્રીનશોટ લઈ લે અને હું તને મેઇન વસ્તુ પર લઈ આવજો, લીધો ને તે સ્ક્રીનશોટ? ઓકે, હવે આજના લેક્ચરની રિધમ જ આ છે કે વસ્તુઓ હાઈથી લો તરફ જાય છે। એ જ રીતે કોઈ ઇલેક્ટ્રોન છે, જેમ પાણી હાઈથી લો તરફ ગયું, ગરમી હાઈથી લો તરફ જાય છે, તો ઇલેક્ટ્રોન બી હાઈ વોલ્ટેજથી લો વોલ્ટેજ તરફ જાય, બિલકુલ જાય। જો તને સમજાવું કઈ રીતે, ઇલેક્ટ્રોન મીન્સ વિદ્યુત ભારિત કણ રે, વિદ્યુત ભારિત કણ, વિદ્યુત ભારિત કણ, જેમ કે આ એક વાયર છે, સમજ, આને થોડોક ઝૂમ કરીએ તો આપણને હજી ડીપ દેખાય અંદર, આમ આવું દેખાય વાયર, બિલકુલ પતલો વાયર છે, આમ આવો પતલો વાયર હોય ને ઘરમાં જે, એ વાયર છે, પણ સાહેબ ઝૂમ કરેલો તો અંદરનું દેખાય। આ વાયરની અંદર ઇલેક્ટ્રોન્સ પડ્યા જ છે, આમ ઇલેક્ટ્રોન્સ પડ્યા જ છે, પણ ક્યાંય જતા નથી, મુક્ત ઇલેક્ટ્રોન હોય તો અંદર દોલનો આમથી આમ આગા પાછા દોડતા હોય છે, આમ તો પ્રોપર આ લોકો પ્રોપર એક દિશામાં વહન કરતા નથી, કેમ? કેમ કે આ બંને છેડે વોલ્ટેજ 0-0 છે, કાં તો એક સરખો છે, હજી કોઈ વોલ્ટેજમાં
ફરક પાડ્યો જ નથી. જો ફરક પાડ્યો હોય, કોઈ એવું કર્યું હોય કે અહીંયા 10 વોલ્ટ કરી નાખ્યું અને અહીંયા 3 વોલ્ટ કરી નાખ્યું, તો વોલ્ટેજમાં ફરક આવી ગયો, તો આ થઈ ગયું હાઈ વોલ્ટેજ અને આ થઈ ગયું લો વોલ્ટેજ. તો પેલાને દોડવું પડે, હાઈ અને લોનો ફરક આવી ગયો ને, એટલે હાઈથી લો તરફ એને દોડવું પડે વિદ્યુતભારિત કણને. ખ્યાલ આવ્યો? હા. તો આપણે જ્યારે એની સાથે બેટરી લગાવીએ ને ત્યારે એકચ્યુઅલી આ જ કામ કરીએ છીએ. એની સાથે આમ બેટરી લગાવીએ ને આમ, ત્યારે આપણે આ જ કામ કરીએ છીએ. બેટરી લગાવીએ એટલે બેટરી પર શું લખ્યું હોય, તું બજારથી બેટરી લાવે, એ બેટરી પર શું લખ, સપોઝ આવી બેટરી લઈને આવે બજારથી, તું આમ 10-20 રૂપિયાની આવે ને 12 વોલ્ટની બેટરી, બેટરીની ઉપર લખ્યું 12 વોલ્ટ, એનો મતલબ કે આ છેડો અને આ છેડા વચ્ચે 12 વોલ્ટનો ફરક છે. આ બેટરીનો ટોટલ વોલ્ટેજ 12 નથી લે એવો મતલબ ના થાય. અહીંયા તારું ઓબ્ઝર્વેશન કાચું પડ્યું, તું નાનપણથી બેટરી પર શું વાંચતો હોય, 12 વોલ્ટ 5 વોલ્ટ 7 વોલ્ટ, એટલે તને એમ કે આ બેટરી 7 વોલ્ટની છે. અરે બેટરી 7 વોલ્ટ કી નહીં હે, ઉસ બેટરી મેં યે તાકત હે કે દો છેડા કે બીચ મેં 7 વોલ્ટ કા ફરક પેદા કરતી હૈ, યે બસ યે વોલ્ટેજ કા મતલબ યે હોતા હે, સમજા? તો આ 12 વોલ્ટ લખ્યું હોય બેટરી પર, એનો મતલબ આ છેડો અને આ છેડા વચ્ચે 12 વોલ્ટનો ફરક છે. 12 વોલ્ટનો ફરક મીન્સ સપોઝ આ 13 વોલ્ટ પર હોય તો આ 1 વોલ્ટ પર હોઈ શકે છેડો, સપોઝ આ 20 વોલ્ટ પર હોય તો 8 વોલ્ટ પર હોઈ શકે. આનો મતલબ થાય 12 વોલ્ટની બેટરી, સમજો? તો તું જેવું અહીંયા બેટરી લગાય, હું એમ કહું સપોઝ 10 વોલ્ટની બેટરી, તો આ છેડો 10 વોલ્ટ પર હોય તો આ 0 વોલ્ટ પર આવી જાય, તો ફરક 10નો થઈ ગયો ને. હવે જો અહીંયા વોલ્ટેજ કેવું થઈ ગયું હાઈ, અને અહીંયા વોલ્ટેજ કેવું થઈ ગયું લો, એટલે પેલાને દોડવું પડે કે ના દોડવું પડે? તો પછી હાઈથી લો તરફ દોડવું પડે. પણ એકચ્યુઅલી આપણે આ બધું ડીપ અત્યારે નહીં ભણતા ચેપ્ટર 2માં. કેમ? ચેપ્ટર 2 છે સ્થિત વિદ્યુતશાસ્ત્ર, એટલે કે વિદ્યુત ભાર બધા સ્થિર રહેવાના છે, પ્લેટ ઉપર, ગોળા ઉપર, તારમાં, સળિયામાં, બિંદુવત, સતત વિતરણ, આ બધા જગ્યાએ વિદ્યુતભાર સ્થિર રહેવાના, અને એના કારણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થાય, કા વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય, એ બધી અસરો ભણી રહ્યા છીએ. હવે ચેપ્ટર 3માં છે ને કરંટ ઇલેક્ટ્રિસિટી આવશે, એ ટાઈમે જે સ્થિર રહેલા વિદ્યુતભારોને દોડાઈશું એટલે કરંટ જનરેટ થશે, તો એ પછી એની અસરો ભણીશું. એટલે ચેપ્ટર 2માં આટલું ડીપ નથી આપ્યું જે કંઈ ખાસ, બરાબર? કેમ કે સ્થિત વિદ્યુતશાસ્ત્ર શીખવાનું છે. ઓકે, તો હાઈથી લો તરફ જાય સિમ્પલ. અચ્છા, આનું આ દોડે એનો મતલબ શું થાય કે આ પ્રવેગિત થઈ ગયા. શું થઈ ગયા? પ્રવેગિત થઈ ગયા. કોના કારણે? સ્થિતિમાનના ફરકના કારણે. જે સરખું સ્થિતિમાન હતું હવે એમાં ફરક આવી ગયો, ફરકના કારણે એ લોકો દોડે, હાઈથી લો તરફ દોડે, બરાબર? તો અચ્છા, દોડે એનો મતલબ ક્યાંકથી એમની અંદર ઉર્જા આવી, આ ફરકના કારણે ઉર્જા આવી, આ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં માપવાની હોય. પણ એક્ઝેક્ટલી આ ઉર્જા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ક્યારે કહેવાય? ખબર છે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની અંદર હોય. ક્યારે કહેવાય? જ્યારે આ તારો ફરક, આ ફરક 1 વોલ્ટનો હોય ત્યારે. તો અહીંયા 10 છે, સપોઝ અહીંયા 9 હશે. હા, તો જો 1 વોલ્ટના તફાવતથી, 1 વોલ્ટના ફરકથી ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવામાં આવે, દોડાવવામાં આવે, અને ઇલેક્ટ્રોનને જે ઉર્જા મળી જાય એને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. આવડી વ્યાખ્યા? ખાલી આ 1 લાઇનની વ્યાખ્યા માટે હું છેલ્લી 8-10 મિનિટથી તને ભણાવી રહ્યો છું, કે આ તને ફીલ થાય વ્યાખ્યા, ગોખવાનું નહીં. શું થઈ વ્યાખ્યા? 1 વોલ્ટના ફરકથી જો ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરીએ તો ઇલેક્ટ્રોનને જે પણ ઉર્જા મળે અથવા તેની સ્થિતિ ઉર્જા કે ગતિ ઉર્જામાં જે ફેરફાર થાય એને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો કહેવાય. આ એનું માપન. ક્લિયર? તો ચલો આની પ્રોફેશનલ વ્યાખ્યા લખી આપું તમને, એટલે થિયરી પૂરી થઈ જાય. ભાઈ કેમેરામેન કેટલા મિનિટ થઈ ગયા આમાં? 13-14 મિનિટ ભણાવી દીધું. ઓહો, એક જ વ્યાખ્યા માટે સાહેબ? પણ યાર આ રીતે જ તો મજા આવે ભણવાની. હું આઈને વ્યાખ્યા બોલી જઉં, લખી જઉં, તું ગોખી જાય, કેમનું ભણવાનું? એ ભણતર નથી ભાઈ એમ. આઈ ડોન્ટ લાઈક દેટ વે. મને પોતાને ફીલ થાય કે હા, હું કંઈક ડિલિવર કરી રહ્યો છું સામે, તો જ તને ફીલ થશે, બરાબર? ચાલ વ્યાખ્યા લખીએ. 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરતા, અથવા તો આટલા વિદ્યુતભારને 1.6×10⁻¹⁹ જૂલ વિદ્યુતભારને પ્રવેગિત કરતા તેની સ્થિતિ ઉર્જા કે ગતિ ઉર્જામાં અથવા તેને મેળવેલી ઉર્જામાં અથવા મેળવેલી ઉર્જા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી કહેવાય. બોલ, સમજાઈ ગઈ તેને વ્યાખ્યા? મારે તો વ્યાખ્યામાં એ વિવાદ થઈ ગયા.
સ્થિતિ ઉર્જા કે ગતિ ઉર્જા કે મેળવેલી ઉર્જા બધું જે આવડતું બધું લખવાનું. હવે તું ટેક્સ્ટબુકમાં જો પ્રોપરલી આમાંથી કેટલી નાની કરી છે વ્યાખ્યાને યાદ રાખી લે, સમજાઈ તો ગઈ જ છે. ડન. હવે છેલ્લો પોઈન્ટ, ક્યાંને જૂલમાં ફેરવો? તો વેરી ઇઝી, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 1.6 × 10⁻¹ જૂલ. થઈ ગયું જૂલ. લે કઈ રીતે આવ્યું? અરે બાબા, ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ વી સૂત્ર છે જ. ક્યુ એટલે વિદ્યુતભાર. વિદ્યુતભાર કેટલો છે આ ઘટનામાં? આટલો, 19. વોલ્ટેજનો ફરક કેટલો છે આ ઘટનામાં? 1 વોલ્ટ. જવાબ થઈ ગયો ને 1.6 × 10⁻¹ જૂલ, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ. તો તે નોટિસ કર્યું, થિયરી તો આવડી જ છે બે સ્ટેપની. તો સાહેબ 15-16 મિનિટ છે ને ખાઈ ગયા, ફિઝિક્સને ફીલ કરાવવા માટે ખાઈ ગયા સાહેબ ટાઈમ. બરાબર, દેટ્સ વાય ફીલ ધ ફિઝિક્સ વિથ સોહમ સર. ઉભોરે ચો જાય છે, ઉભોરે ઉભરે ફીલવાળી દોડવા ચો માંડે છે. આ ઇલેક્ટ્રોન વોલ્ટના નાના એકમો બી છે, 1 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 10⁻³ કરી દેવાના, પછી 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ તો 10³ આપી દેવાના, ખબર છે આ તો બધું. પછી 1 મેગા ઇલેક્ટ્રોન, મેગા અથવા મિલિયન પણ લખાય છે આને ભાઈ, તો 10⁻૬ આપી દેવાના. હા, તો આ બધા ફરકો બી જોઈ લેજે, ટેક્સ્ટબુકમાં લખ્યું છે મસ્ત. જો કે અહીંયા લખ્યું, આપણે જ્યારે એટમિક અને ન્યુક્લિયર ફિઝિક્સ ભણીશું ત્યારે આ એકમ બહુ કામમાં આવશે. ન્યુક્લિયર વિખંડનની ઘટનાઓ, ચેન પ્રક્રિયાઓ, તારાઓનું સંલયન, એ બધી પ્રોસેસમાં આ ઉર્જા વધારે વપરાશે, યાદ રાખજે. 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. સ્ક્રીનશોટ લઈ લે, પતી ગઈ થિયરી. ઓકે બચ્ચા લોકો, હજુ પણ એક થિયરી લઈશું પછી આ લેક્ચરનો અંત કરીશું. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. એ ભાઈ, આ તો ગયા વિડીયોમાં તો ભણ્યા હતા કે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, આમ આ Q1 આ Q2 અને વચ્ચેનું અંતર શું છે? R12. તો જવાબ શું આવ્યો? તો Q1 Q2 / R12 ભણ્યા હતા ને લાસ્ટ વિડીયોમાં. હા, તો ફરી કેમ આ પ્રશ્ન આવ્યો? ઓ ભાઈ, કંઈક તો અલગ હશે એટલે આવ્યો હશે. તો શું અલગ છે? ગયા લેક્ચરમાં જ્યાં શીખ્યા હતા ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર નહોતું. હા, એટલે જ તો તને શું થયું હતું કે Q1 Q2 બધા અનંતે હતા, અનંતથી તું Q1 લાવ્યો હતો ક્ષેત્રમાં, એ ટાઈમે કાર્ય ઝીરો લીધું હતું. કેમકે તે કારણ લખ્યું હતું કે સાહેબ જ્યારે Q1 લાવતા હતા ને એ ટાઈમે અહીંયા કોઈ જ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી, એટલે Q1 લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર કોઈ ટ્રબલ કરશે જ નહીં, નડશે જ નહીં, એટલે કાર્ય ઝીરો લખી જ દો, એટલે લખી દીધું ઝીરો. પણ આજે પ્રશ્ન ડિફરન્ટ છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી હાજર છે અને તારે આ બે જણાને લાવવાના, તો ફરક પડશે ને. હા, એટલે થિયરી થોડીક અલગ છે. ચાલો કોઈ વાંધો નહીં, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર રાખવું છે અહીંયા, અને Q1 Q2 તો ક્યાં બેઠા છે? અનંતે બેઠા છે. બરાબર, અનંત એટલે સમજે છે ને કે અંતરિક્ષમાં નહીં બેઠા, એવી જગ્યાએ કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન અને ઉર્જા ઝીરો ધારી શકીએ એવી જગ્યાએ એમને રાખ્યા. બરાબર, ત્યાંથી એ લાવવાના. તો બે લોકેશન નક્કી કરી, એક તો અહીંયા લાવીશું, 1 ને 2 ને અહીંયા લાવી દઈશું. બરાબર, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કોણ આપશે? તેની માટે અહીંયા કંઈક સોર્સ ઉદગમ લેવો પડશે ને, કંઈક ને કંઈક. આમ મેં ક્યુ લીધો છે, ના લે ખાલી નામ નહીં લખે તોય ચાલશે, ખાલી એનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે એવું બતાવી દે, આમ કે એનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા બધે છે. હું વધારે દોરતો નથી, ચિત્ર દોડાઈ જાય એટલે. તારું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, ડન, આ છે ઉદગમ, ડન. ઓકે, હવે ચલો Q1 લાવશો તમે, તો બહુ સ્વાભાવિક વસ્તુ છે કે આ વખતે કાર્ય ઝીરો નહીં થાય. કેમકે વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી હાજર છે જે આને નડશે. ઓકે, પણ એ પહેલાં થોડુંક થિયરીકલ પોઈન્ટ્સ લખવા હોય તો જો, આનો સ્થાન સદિશ શું છે? R1. આનો સ્થાન સદિશ શું લઈ લઈએ? R2. આના ઉદગમની સાપેક્ષે. તો થિયરીકલ પોઈન્ટ્સ 2-3 લખી શકે તું, લખવા જે. ચાલ બોલી જાઉં, શું લખીશ? મેં ગઈ વિડીયોમાં બહુ થિયરી મસ્ત લાઈન ટુ લાઈન લખાઈ છે, એટલે આજે લખાવાના ઈરાદામાં નથી, આજે બહુ મસ્ત સમજાવવાના જ ઈરાદામાં છું. લખવાનો ઈરાદો તું પોતે રાખ, ટેક્સ્ટબુક છે ને, રેફરન્સ બુક આપી છે ને. હા, તું કોક દાડો તો લખાય, હો બધી થિયરી કોઈ સાહેબ ન લખ. હેટ જો આકૃતિમાં, આલિયા ભટ્ટ નહીં દેખાતી, આકૃતિમાં ઉદગમની સાપેક્ષે R1 અને R2 સ્થાન સદિશ ધરાવતા બે બિંદુઓ દર્શાવ્યા છે અને ઉદગમનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે. ઓકે, પછી બીજો મુદ્દો કે Q1 અને Q2 અનંત અંતરેથી આ બિંદુ આગળ લાવવાના છે, એ માટે લાગતું કાર્યની ગણતરી કરવાની
છે બધા બે ત્રણ ડાયલોગ લખી દે ને યાર આવડું મોટું થયું હેડ ચલ ચલ તો પહેલું આ Q1 પર ટાર્ગેટ કરીએ અહીંયા કે Q1 ને અનંતથી R1 સ્થાન સદિશવાળા બિંદુ આગળ લાવતા થતું કાર્ય ચલો કાર્યનું સૂત્ર શું લેવાનું ભાઈ Q ડેલ્ટા V શું લેવાનું Q ડેલ્ટા V આપણે દેખાય છે ને કેમેરામેન અહીંયા આ દેખાય છે ને પોર્શન હા Q ડેલ્ટા V હવે ડેલ્ટા V એટલે સ્થિતિમાનનો તફાવત હા તો અહીંથી અહીં સુધી તફાવત જોવાનો છે તો અહીંયા તો સ્થિતિમાનનો સ્થિતિમાન શું હતું ઝીરો અને અહીંયા સ્થિતિમાન કોના કારણે છે આના કારણે હશે ને હા ગઈ થિયરીમાં આવું નહોતું કોઈનું સ્થિતિમાન જ નહોતું કેમ કે કોઈ હતું જ નહીં લેકિન ઇસ બાર તો યે જો ઉદગમ પે વિદ્યુત ભાર બેઠા હૈ વો યહાં પે અપના સ્થિતિમાન ભેજેગા તો ઉસકે સ્થિતિમાન કો નામ દે દો વી આર વન શું નામ આપી દો વી આર વન તો જો પ્રારંભિક અને અંતિમ વી આર વન જગ્યાએ ક્લિયર તો કાર્ય સેટ થઈ ગયું ને મસ્ત બરાબર માટે ડબલ્યુ વન શું આવી ગયું આપણું ક્યુ વન વી આર વન બોલો ક્લિયર છે આ ડન હવે ક્યુ વનને અહીંયા લાઈન બેસાડી દીધો છું હવે જ્યારે તું ક્યુ ટુને અહીંયા લાઈન ક્યુ વન ગયો અહીંથી હવે ક્યુ ટુને અહીંયા લાઈન બેસાડી દઈશ ને આમ તો ક્યુ ટુ બી ગયો એટલે મેં ક્યુ ટુને આનું સ્થિતિમાન તો નડશે જ પ્લસ આનું સ્થિતિમાન મળશે આનું પણ મળશે એટલે બે બે સ્થિતિમાન અહીંયા ભેગા થશે એક તો આ ઉદગમના કારણે થશે વી આર ટુ અને આના કારણે થશે કે ક્યુ વન અને આ અંતર છે વન ટુ વચ્ચેનું અંતર એમ તો ક્યુ ટુ આગળ આટલા સ્થિતિમાન કામ કરતા હશે અને અહીંયા શું હશે ઝીરો તો સિમ્પલ છે ક્યુ ટુ માટે થતું કાર્ય બધું લખી દઈએ ડાયલોગ ક્યુ ટુ માટે થતું કાર્ય ડબલ્યુ ટુ બરાબર ક્યુ ડેલ્ટા વી ડેલ્ટા વી એટલે અંતિમ માઇનસ પ્રારંભિક વી આર ટુ પ્લસ કે ક્યુ વન આર વન ટુ માઇનસ ઝીરો હવે ક્યુ ટુને અંદર ગુણી દો ક્યુ ટુ વી આર ટુ પ્લસ કે ક્યુ વન ક્યુ ટુ આર વન ટુ ચાલો આવી ગયું ડબલ્યુ ટુ હવે કુલ કાર્ય કુલ કાર્ય લખી લો આ બધાનો સરવાળો આનો અને આનો વાર્તા પૂરી ચાલ ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ હા આ છે ક્યુ વન વી આર વન પછી આ છે ક્યુ ટુ વી આર ટુ દેખાય છે ને ભાઈ અરે યાર આવું જોઈએ લખવાનો જે દિવસે આળસ હોય એ દિવસે લખાણમાં આવું જ થાય ક્યુ વન ક્યુ ટુ અપોન આર વન ટુ કુલ કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામ એવું લખી અને આ લખી દેવાનું ક્લિયર હવે તે એક વસ્તુ નોટિસ કરી કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહોતું ને ત્યારે ખાલી આટલું જ સૂત્ર હતું કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર વન ટુ કેમ કે કાર્ય ઓછું કરવું પડ્યું હતું પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે તો મહેનત થોડા જ્યાદા લગેગા તો કાર્ય બી વધી ગયું છે આટલું એડ થઈ ગયું સમજો તો જો આજની થિયરીમાં દોસ્ત મજા આવી હોય અને તને લાગ્યું હોય કે સાહેબ એક ઇલેક્ટ્રોન વોલ્ટ જેવી વસ્તુ જે બે મિનિટમાં ભણી શકાય એની માટે તમે 14-15 મિનિટ લીધા તો અમારો બહુ સમય બગાડ્યો તો કમેન્ટમાં લખ કે સમય બગડ્યો અને તને એમ લાગે ને કે ના સર આ રીતે જ ભણાવો ટાઈમની લિમિટ નહીં જુઓ બાકી આમ ફીલ થવું જોઈએ તો એવું બી લખ કમેન્ટમાં કે ફીલ થયું કે નહીં પ્લીઝ કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો અચ્છા શેર કરવાનું કેમ કહું છું વારંવાર ખબર છે તને જો દોસ્ત બે મિનિટ ફટાફટ કહી દઉં અત્યારે લોકડાઉનનો પિરિયડ છે ઘણા એવા લોકો છે જેમના રોજગાર ધંધાઓ અત્યારે બંધ છે એમની આવક બહુ ડિસ્ટર્બન્સ છે એટલે ઘણા વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસોની ફીઓ નથી ભરી શકતા તો ઘણા છોકરાઓએ ટ્યુશન્સ નથી રખાવ્યા બરાબર તો એવા બાળકો ઘરે બેઠા આ વિડીયોનો લાભ લઈ શકે ને આ વિડીયો તો ફ્રી છે આના ક્યાં પૈસા છે હું યુટ્યુબ પર મૂકી દઉં છું જેને જોવા હોય બધા જોવે છે તો તમને જો ઠીક લાગે ને તો તમારા એફબી એકાઉન્ટ પર તમારા ઇન્સ્ટા એકાઉન્ટ ઉપર કાં તમારા બીજા કોઈ સોશિયલ પ્લેટફોર્મ પર તમે આ વિડીયોને જેટલો શેર કરી શકો શેર કરો એ ભાઈ વિડીયો શેર કરવામાં એવું ના આવી જાય કે સાહેબની ચેનલ સ્ટ્રોંગ થાય એટલે સાહેબ આવું કહે છે સાહેબની ચેનલ ઓલરેડી સ્ટ્રોંગ છે મારા જે ક્લાસીસના બાળકો છે એ લોકોને જ આભારી છે કે 3 મહિના થયા મારી ચેનલને 3 કે 3.5 મહિના અને 1,350 સબસ્ક્રાઈબર છે અને 3 કે 4 મહિનામાં મારી ચેનલ પર 3,000 કલાકનો વોચ ટાઈમ છે અચ્છા આની પાછળના એક વિડીયોમાં 3,000 મિનિટ બોલ્યો હતો ભૂલથી 3,000 કલાક લોકોએ ચેનલ જોઈ છે એટલે ચેનલ ઇઝ સફિશિયન્ટ સ્ટ્રોંગ વિધિન 1 વીક આપણે 4,000 કલાક પૂરા થઈ જશે એટલે આપણને એવું કે ચેનલની મજબૂતાઈનો પ્રશ્ન નથી એ તો મારા ખાલી ક્લાસીસના વિદ્યાર્થીઓથી જ બધું થઈ જશે ક્લિયર પણ શેર કરીશ
કોઈક છોકરું ભણી જશે, પુણ્ય મળશે તને અને મને બી. ઓકે, ટેક કેર, બાય.